કરો. સૌથી પહેલાં તો ભાવુભાઈની વાતનું થોડી સ્પષ્ટીકરણ આપીશ કે કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ 206માં રાજ્ય સરકારને પણ લેખાનુદાન એટલે કે વોટ ઓન એકાઉન્ટ આપવાનો રાઇટ છે. એટલે આઈ થિંક સ્ટેટ ગવર્મેન્ટે જે કંઈ બી આપ્યું છે ઇટ ઇઝ નોટ અનકોન્સ્ટિટ્યુશનલ. રહ્યો સવાલ થોડી પ્રજાલક્ષી કે આમ આદમીને ખુશ કરવાની જે વાત હતો, તો આ ખાદ આ જે છે ખર્ચનું જ બજેટ હોઈ શકે લેખાનુદાન, એ સંજોગોમાં એ ચોક્કસ બે ત્રણ વસ્તુમાં ચોક્કસ એ પ્રપોઝલ લાવી શક્યા હોત, જેથી કરીને ઇવન ઇલેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ બીથી જોઈ શકીએ, અથવા તો તમે આમ આદમીની રાહતના સંપર્કમાં બી જોઈએ તો એક તાતી જરૂર છે પેટ્રોલ અને ડીઝલના રેટ ઓફ ટેક્સ ઘટાડવાની. અને એક બીજી અગત્યની વાત છે કે ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન પર 2% જે ITC રિડક્શનનો ક્લોઝ છે સેક્શન 11(6)માં એ રિમૂવ કરવાની. આને કારણે આપણા રાજ્ય સરકારના આ પ્રોવિઝનને કારણે આપણું જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે એ બીજા રાજ્યોની સરખામણીમાં કોમ્પિટિશનમાં ઊંચું જાય છે, જેને કારણે વખતો વખત આ પ્રોવિઝન સામે ઉવાપો થયેલો છે. અને સેલ્સ ટેક્સ બાર એસોસિએશન અથવા અલગ અલગ વેપારી એસોસિએશન દ્વારા પણ એમાં રજૂઆતો થયેલી છે, પણ સમહાઉ જે પર્પઝ માટે દાખલ કરવામાં આવ્યો હતો કે 2500 કરોડનો ઘાટો જે પડ્યો છે રિડક્શનને કારણે, જે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપેલો નથી, જે ઓલરેડી રિકવર થઈ ગયો છે, તો આ એક વેલકમ પ્રોવિઝન હોત કે જો એ લોકો 2% CST નું રિડક્શનનું પ્રોવિઝન ડિલીટ કર્યા હોત. રહ્યો સવાલ ખાદ આ જે બજેટનું એક્સપેન્ડિચરનું બજેટ છે તો એ there will be a loss in income but there will not be a loss. જ્યારે VAT ઇન્ટ્રોડ્યુસ થયો ત્યારે 6200 કરોડની આવકથી સ્ટાર્ટ થયું હતું અને આ વર્ષે અંદાજિત 45000 કરોડની VAT ની આવકનો અંદાજ છે. એ સંજોગોમાં 2% રિડક્શનનો કાયદો રિમૂવ કર્યો હોત તો આઈ થિંક ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી માટે બહુ એ ખુશીનું પગલું હોઈ શકે. જી પ્રદીપભાઈ, તમે શું કહો છો, આ જે પગલાં ભરવાની જરૂર હતી એ સરકારે ભર્યા નથી હતી, તમને શું લાગે છે આ બજેટ કેવું લાગ્યું તમને? આ બજેટમાં જેમ અગાઉ ચર્ચા થઈ એ પ્રમાણે નવા કોઈ કરબોજા એ લાદવાની વાત હોતી નથી. માત્ર આવક અને ખર્ચનો હિસાબ એ 4 મહિના સુધી એ સરકાર યોગ્ય રીતે ચાલે, એના કર્મચારીઓનું યોગ્ય રીતે એ ભરણ પોષણ થાય અને જે કંઈ યોજનાઓ છે એ યોજનાઓમાં ક્યાંય એ વિરામ ન આવે એ જોવાનું હોય છે. પરંતુ વેટના એક જાણકાર તરીકે હું જરૂરથી એક વાતનું તરફ ધ્યાન દોરીશ કે સરચાર્જ નાબૂદ કરવાની માંગણી એ ઘણા વર્ષોથી હતી અને જ્યારે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો ત્યારે આના અમુક ચોક્કસ પ્રકારના સંજોગો એ રાજ્યની અંદર હતા અને સરકારે વચન આપેલું કે અમુક વર્ષો પછી એ સરચાર્જ અમે નાબૂદ કરીશું. એ કદાચ આ ઇલેક્શન વર્ષની અંદર એ જો કર્યું હોત તો વેપારી આલમને એનો ખૂબ મોટો ફાયદો થયો હોત. અને બીજી વાત, ભારતીય જનતા પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોની અંદર એ વ્યવસાય વેરો નાબૂદ કરવાની વાત પણ ઘણા વખતથી કરેલી. એ કદાચ આ ઇલેક્શનના વર્ષમાં કર્મચારીઓને એક અપેક્ષા હતી, આનાથી કોઈ બહુ મોટો આવકમાં બહુ ફરક ન પડત, પરંતુ જરૂર એક રાહત સ્વરૂપે એ દેખાઈ શક્યું હોત અને એ જો કર્યું હોત તો કર્મચારીઓનો ખૂબ મોટો ફાયદો એ આમાંથી થયો હોત એવું ચોક્કસ કહી શકાય. રુજાન, તમારું શું મારવું છે? વાહવાહી છે, ફૂલ ગુલાબી છે કે પછી ખાલી પ્રજાલક્ષી બજેટ હોવાની વાત કરે છે સરકાર? સી, આ બજેટમાં જે મેં સ્ટડી કર્યું વાંચ્યું અત્યારે, ઇટ ઇઝ મોર ઓફ ક્રિએટિવ અકાઉન્ટિંગ. કારણ કે જે રીતે ગ્રાફ જોયા, ગ્રાફિકલી બતાયું, કમ્પેરિઝનો કરાયા છે વિથ ઇન્ડિયા એટ ડિફરન્ટ યર્સ અકોર્ડિંગ ટુ ધ બેનિફિટ ઓફ ધીસ થિંગ, જેને બનાવ્યું છે એના બેનિફિટ પ્રમાણે કોઈક વાર 2011 જોડે કમ્પેર કર્યું હોય ઇન્ડિયા આ 2011માં આ સ્ટેટ હતું ને આ સ્ટેજ હતું ને ગુજરાતનો આ સ્ટેજ હતો, કોઈ વાર 2012 જોડે કમ્પેર કર્યું હોય, કોઈ વાર 2013 જોડે કમ્પેર કર્યું, એટલે ધ કમ્પેરિઝન ઇટસેલ્ફ શોઝ કે ધર ઇઝ સમ સોર્ટ ઓફ અ ક્રિએટિવ અકાઉન્ટિંગ હેપનિંગ ઇન ધ હોલ થિંગ. બીજી વાત કે એઝ અ લેમેન, જે આપણે સિમ્પલ લેમેન કહીએ કે ભાઈ આપણે બજેટમાંથી શું એક્સપેક્ટ કરીએ, જે તમે અત્યારે લેખાનું દાન ખોચો, ઓન અકાઉન્ટ ખોચો, જે બી છે, તો એ જે એક્સપેક્ટેશન છે એમાં આઈ થિંક સમબડી રાઇટલી સેડ કે ધીસ વોઝ મોર ઓન ધ ટેલિંગ કે આજ સુધી કઈ કઈ સ્કીમ્સો થઈ છે અને કઈ સ્કીમ બેનિફિશિયલ થઈ છે. આ તે જેને કે એક એક્ઝામ્પલ છે કે મેં જે વાંચ્યું, મને આઈ મીન આઈ હેવ ટુ બિલીવ, અગર વાંચ્યું છે તો લખ્યું છે તો આઈ હેવ ટુ બિલીવ કે આપણા ઇન્ડિયા અમદાવાદ ગુજરાતમાં 0.05 કે 5% શું કહે અનએમ્પ્લોયમેન્ટ છે. આઈ મીન ધીસ ઇઝ સમથિંગ, આઈ મીન સમથિંગ એબ્સર્ડ મેર મારા લેંગ્વેજમાં કહેવાય, કારણ કે ખાલી આટલું જ અનએમ્પ્લોયમેન્ટ હોય એ પોસિબલ નથી. બીજી વાત કે અગર એક સિમ્પલ એક્ઝામ્પલ છે, યુ કેન ઓલવેઝ કોન્ટ્રાડિક્ટ દેટ, કે અત્યારે જે આપણે લેટેસ્ટ પેલી તલાટીની એક્ઝામ જઈ છે 1500ની શું કહેવાય એ છે વેકન્સી છે અને કંઈક 5-7 લાખે યા એટલા લોકોએ એપ્લાય કર્યું છે તલાટીની એક્ઝામ માટે.
એટલે હવે આટલું ઇટ જસ્ટ શોઝ ધીસ ઇઝ અ કોમન સેન્સ થિંગ કે અગર 0.5% અનએમ્પ્લોયમેન્ટ લખે છે ને અહીંયા આ બતાવે છે એટલે ધીસ વોઝ વન પાર્ટ ઓફ ઇટ સેકન્ડ જે મેં વાંચ્યું એટલે જે વાંચ્યું છે આઈ એમ ટ્રાઈ ટુ ડિસ્કસ બીકોઝ આઈ યુઝ ધ ફર્સ્ટ ઇન્સ્ટન્સ આઈ યુઝ ધ વર્ડ ક્રિએટિવ અકાઉન્ટિંગ કારણ કે અગર કહે છે કે આપણે હવે પીએસયુઝ પ્રોફિટમાં ચાલી રહી છે અગર પીએસયુઝ આપણી પ્રોફિટમાં ચાલી રહી છે તો અત્યારે આપણે જે હુડકોને બધી લોન લઈએ છીએ તેમાં આપણે આપણી એસેટ્સ મૂકી મૂકીને પીએસયુની એસેટ્સ મૂકી મૂકીને આપણે લોન લઈએ છીએ એટલે નો ધીઝ વી કેન આઈ વિલ વિલ ડિસ્કસ ધીસ સમ મોટ મોર પણ ધીઝ ટાઈપ ઓફ થિંગ્સ આર ધેર આર કોન્ટ્રાડિક્ટરી થિંગ્સ એટલે એની વે ઇટ ગીવ્સ અ ફીલ ગુડ ફિલિંગ કે આપણું ગુજરાત આપણું આટલું આગળ છે આટલું સરસ છે કોઈક વાર એવા રિપોર્ટ્સ આવે છે કે આપણે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનમાં પાછળથી 8મા નંબરે છીએ બધા સ્ટેટ્સના અને અહીંયા કંઈક જુદા જ રિપોર્ટ આવે છે એટલે યુ નો એઝ અ કોમન મેન આઈ એમ લિટલ બિટ કન્ફ્યુઝ કે હું શું વાંચું છું શું કરું છું કારણ કે એક બીજું એક્ઝામ્પલ આપું કે થોડાક દિવસ પહેલા રિપોર્ટ્સ આવ્યા હતા કે આપણો સેક્સ રેશિયો ગુજરાતનો કંઈક 900 સમથિંગ છે અને કમ્પેરિઝન ટુ ઇન્ડિયા જોડે ઓછો છે અને અત્યારે બજેટમાં લખ્યું છે કે આપણે 907 છે અને ઇન્ડિયાનો 906 કે 905 છે એટલે યુ નો ધીઝ આર વેરી કન્ફ્યુઝિંગ ફિગર્સ હવે કોને બિલીવ કરું ને કોને ના બિલીવ કરું ખબર નથી એટલે મારે કેવું છે કે આપણે ગ્રાઉન્ડ રિયાલિટી વીલ ટોક અબાઉટ ગ્રાઉન્ડ રિયાલિટી એટલે બેટર કે આપણે ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ આ સમગ્ર મુદ્દે ચર્ચાનો દોર આપણે આગળ પણ યથાવત રાખીશું પરંતુ સમય થયો છે એક બ્રેકનો લઈએ એક બ્રેક